નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિ આ પ્રકરણના સ્વાધ્યાય પોથીના દાખલા વિશે શીખવાના છીએ। આ પ્રકરણમાં આપણે ઘણા બધા સાધનો જેવા કે કાટખૂણિયા, પરિકર, માપપટ્ટી, કોણ માપકનો ઉપયોગ કર્યો છે, તો આ જ બધા સાધનોનો ઉપયોગ કરી અને આપણે આજે સ્વાધ્યાય પોથીના દાખલા નો ઉકેલ મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે આ બધા જ સાધનો આ પ્રકરણમાં ઉપયોગ કર્યા છે। તો જોઈએ, પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। અહીંયા પહેલો પ્રશ્ન, ખૂણો માપવા માટેના સાધનને શું કહે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે ખૂણો માપવા માટે શું વપરાય છે, વેરી ગુડ, કોણ માપક। તો આપણો વિકલ્પ બી એ આ સાચો જવાબ થાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, વર્તુળ દોરવા માટેના સાધનને શું કહે છે? તો વર્તુળ દોરવા માટે આપણે કયું સાધન વાપરીએ છીએ, કંપાસ પેટીમાંનું આ સાધન જેનું નામ છે પરિકર। તો આપણો જવાબ થશે વિકલ્પ સી, પરિકર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી નીચેના પૈકી કયા માપનો ખૂણો રચી શકાય નહીં? તો હવે મિત્રો તમારે અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી આપણે 15ના ગુણકમાં જે કોઈ આવતા હશે તે બધા જ ખૂણાની રચના આપણે કરી શકીશું। તો તમે જોશો 15ના ગુણકમાં 75, 15 અને 135 આવે છે અને ડી 85 અંશ એ આવતા નથી। તો આ ડી એ આપણો જવાબ થશે કે આ 85 અંશના ખૂણાની રચના આપણે કરી શકીશું નહીં। એ જ રીતે ચોથો પ્રશ્ન, કંપાસ પેટીમાં ત્રિકોણ આકારના સાધનને શું કહેવાય છે? જે કંપાસ પેટીમાંનું ત્રિકોણ આકારનું સાધન છે, આ પ્રકારના બે સાધન આપણી પાસે હોય છે, તમને સૌને આનું નામ આવડે છે, આને કહેવાય છે કાટખૂણિયા, બરાબર? તો એનો આપણો જવાબ થશે ડી, કાટખૂણિયા। હવે પાંચમો પ્રશ્ન, કંપાસ પેટીમાં કાટખૂણિયાની સંખ્યા કેટલી હોય છે? તો હમણાં જ આપણે વાત કરી કે તે બે હોય છે, તો એ માટે આપણો જવાબ થશે બી, બે। હવે આગળ જોઈએ મિત્રો, અહીંયા પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો। કંપાસ પેટીમાં આવેલા બે કાટખૂણિયામાં સામાન્ય બાબત એ છે કે તેમના ખૂણા ખાલી જગ્યા હોય છે અને તેમનો આકાર ખાલી જગ્યા હોય છે। તો મિત્રો આપણે અહીંયા કંપાસ પેટીના બંને કાટખૂણિયા લઈએ, એક આ પ્રકારનું અને એક આ પ્રકારનું, તો તમને આ બંનેમાં એક ખાસ વાત શું હોય છે? તો કે બંને જે કાટખૂણિયા છે આ બંને પ્રકારના, તો એમાં એક તો કાટખૂણો જ હોય છે, તેમના ખૂણા જે છે એ કાટખૂણા હોય છે અને તેમનો આકાર, તો આકાર આપણે જોઈ શકીએ છીએ એ ત્રિકોણ હોય છે। તો આ પ્રકારની સમાનતા આમાં જોવા મળે છે। તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું કે તેમના ખૂણા એ કાટખૂણા હોય છે અને તેમનો આકાર એ ત્રિકોણ હોય છે, આ આપણો જવાબ થશે। ખૂબ જ સારી રીતે સમજતા સમજતા આપણે દરેક પ્રશ્નનો જવાબ આપીશું મિત્રો। સાતમો પ્રશ્ન છે, કોણ માપકમાં ખૂણો માપવા માટે ખાલી જગ્યા વખત અંકન કરેલું હોય છે? તો તમે કોણ માપકમાં જોશો આ પ્રકારનું કોણ માપક હોય, તો એમાં અંકન કેટલી વખત કર્યું હોય છે? તમે જોઈ શકો છો 0 થી 181 આ રીતે અને આ 0 થી 181 આ રીતે, એટલે કે બે વખત અંકન કરેલું હોય છે। તો આપણો જવાબ થશે બે વખત। હવે આ બાબત તમને ક્યારેય પણ નહીં ભૂલાય મિત્રો। આઠમો પ્રશ્ન, રેખાખંડમાં ખાલી જગ્યા અંત્યબિંદુ હોય છે, અંત્યબિંદુ એટલે કે છેડા, રેખાખંડના આપણે જાણીએ છીએ એ પ્રમાણે બે અંત્યબિંદુ હોય છે, તો આપણે લખીશું બે। વર્તુળ પરનું દરેક બિંદુ તેના ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે, તો વર્તુળ પરનું દરેક બિંદુ, આ વર્તુળ જે રચના થાય છે આ દરેક બિંદુ એ તેના, આ શું કહેવાય છે, કેન્દ્ર, કેન્દ્રથી સરખા અંતરે હોય છે, તો આપણો જવાબ થશે કેન્દ્ર। હવે જેનું માપ જાણતા ન હોઈએ તેવા ખૂણાની નકલ કરવા માટે, નકલ દોરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકાય, જેનું માપ આપણે જાણતા નથી તેવા ખૂણાની નકલ દોરવા માટે આપણે
આ પ્રકરણમાં શીખ્યા છે પ્રમાણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે લખીશું પરિકર, એનો ઉપયોગ કરી શકાય છે. હવે ત્રીજો પ્રશ્ન, ખરું ખોટું જણાવો. અહીંયા ખરા ખોટા આપણે કહેવાના છે કે આપેલ વિધાન સાચું છે કે ખોટું. તો માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે કોઈ પણ રેખાખંડને દુભાગી શકીએ, દુભાગી શકીએ એટલે કે એના બે સરખા ભાગ કરી શકીએ છીએ. તો એ પ્રશ્નનો જવાબ થશે સાચું, આ વિધાન સાચું છે એટલે ખરું. આપેલ રેખાખંડનો એક અને માત્ર એક જ લંબ દ્વિભાજક દોરી શકાય. તો કોઈ પણ રેખાખંડ હોય એનો આપણે એક જ લંબ દ્વિભાજક એટલે કે લંબ અને એના બે સરખા ભાગ કરી શકીએ, તો એ એક જ હોય તો એ પણ ખરું થશે. ત્યારબાદ આપેલ કેન્દ્ર અને ત્રિજ્યા પરથી ફક્ત એક જ વર્તુળ દોરી શકાય. આપેલા કેન્દ્ર અને ત્રિજ્યા પરથી ફક્ત એક જ વર્તુળ દોરી શકાય, તો આ વિધાન પણ સાચું છે. કંપાસ બોક્સના માત્ર બે કાટખૂણિયાની મદદથી 40 માપનો ખૂણો રચી શકાય. હવે બે કાટખૂણિયાની જ મદદથી આપણે 40 ખૂણો રચવો હોય તો એ રચી શકાશે નહીં, તો એ આ વિધાન થશે ખોટું. હવે આપેલ કિરણ માટે અસંખ્ય લંબ દ્વિભાજક રચી શકાય. કોઈ પણ કિરણ હોય તો એમાં લંબ દ્વિભાજક અસંખ્ય રચી શકાશે? તો ના, આપણે આ રીતનું કિરણ હોય, કિરણ હવે આ દિશામાં જે તીર દર્શાવેલું હોય છે તે દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય, બરાબર, તો આના અસંખ્ય લંબ દ્વિભાજક રચી શકાય? તો એનો જવાબ થશે ના, એટલે કે આ વિધાન ખોટું છે. હવે આગળ પ્રશ્ન જોઈએ મિત્રો, કે સૂચના મુજબ કરો. ખાસ અગત્યના, ખાસ મહત્વના પ્રશ્નો હવે શરૂ થાય છે, તો વિડીયોને શાંતિથી છેક સુધી જોઈશું જેથી કરીને તમને દરેક પ્રશ્નોના વ્યવસ્થિત ઉકેલ મળી રહે. હવે સૂચના મુજબ કરો. 16મો પ્રશ્ન, 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. આ રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચો. હવે આપણે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે અને તે રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચવાનો છે. એના માટે આપણે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો મિત્રો, એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ. તો માપપટ્ટીથી આપણે પહેલાં 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરીએ. આ મેં માપપટ્ટી લીધી. હવે અહીંયા આ રીતે હું 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરીશ. તો જુઓ, આ 6.5 સેમી લંબાઈનો મેં આ રેખાખંડ બનાવ્યો. હવે તમને કદાચ જોવામાં તકલીફ પડતી હશે, પેન્સિલનો ઉપયોગ કર્યો છે માટે, તો આપણે પેનથી એને દોરી જોઈએ. તમારે મિત્રો રચના પેન્સિલથી જ કરવાની છે, તમને જોવામાં તકલીફ ન પડે માટે હું પેનનો ઉપયોગ કરી રહ્યો છું. તો અહીંયા આ 6.5 સેમીનો આપણે રેખાખંડ દોર્યો. હવે જુઓ આ રીતે, હવે આપણે આ રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચવાનો છે. તો જોઈએ, હવે આ રેખાખંડને આપણે નામ આપીએ A અને B. એ બી રેખાખંડ છે. હવે આપણે એને બે સરખા ભાગમાં વહેંચવો છે. બે સરખા ભાગમાં વહેંચવા માટે આપણે જોઈએ તો પરિકરના ઉપયોગથી આપણે આ કામ કરીશું. હવે મિત્રો, પરિકરથી કઈ રીતે થશે? તો તમે જુઓ કે શરૂઆતમાં તમારે આ બિંદુથી, એક બિંદુથી બરાબર અડધું, અડધા કરતાં થોડીક વધારે માપની ચાપ દોરવા માટેનું માપ લેવું છે. આ રીતે બરાબર અડધું પણ નહીં, અડધાથી થોડુંક વધારે, અને પરિકર હલે નહીં તે રીતે આપણે ઉપર અને નીચે, આ રીતે એક ઉપર અને એક નીચેની બાજુએ ચાપ લગાડીશું. આ રીતે હવે એક સરખા માપનું આ જ માપ રાખી, પરિકર હલે નહીં તે રીતે આપણે બીને કેન્દ્ર રાખી અને આ ઉપર નીચે ચાપ લગાવીશું. આ રીતે, આ રીતે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે એના બે સરખા ભાગ કરવા છે ત્યારે આપણે આ જ પ્રક્રિયા કરીશું. શું કર્યું મેં? તો પરિકરથી, એક બિંદુથી માપ લીધું, કોઈ પણ અનુકૂળ ત્રિજ્યાનું માપ લીધું છે, અડધાથી વધારે માપ લીધું છે, અને ઉપર અને નીચે બે જગ્યાએ ચાપ લગાવી છે. એ જ રીતે બીજા બિંદુએથી ઉપર અને નીચે બે જગ્યાએ ચાપ લગાવી છે. હવે આપણે શું કરવાનું છે? તો માપપટ્ટીથી આ બંને
चाप जे छे एना बिंदुओने खूब ज व्यवस्थित रीते आपणे फक्त जोड़ी देवाना छे, जेथी ते आपेल रेखाखंड बिल्कुल अर्धो थई जशे आ रीते। तो आ जे आपणे दोर्यु तो आ रेखाखंडना बे सरखा भाग कर्या छे। हवे आगळ जोईए के 17મો प्रश्न छे કે પરિકર અને માપપટ્ટીના ઉપયોગ દ્વારા કાટખૂણો રચો, આ ખૂણાનો દ્વિભાજક રચી કોણ માપક દ્વારા ચકાસો। હવે પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરીને આપણે કાટખૂણો રચવાનો છે, તો ચાલો જોઈએ। હવે આપણે અહીંયા પરિકર અને માપપટ્ટીના ઉપયોગ દ્વારા રચના કરવાની છે, તો આ માપપટ્ટીથી આપણે પહેલાં એક રેખા L દોરીશું। જુઓ આ રીતે, તમારે મિત્રો પેન્સિલથી જ કરવું, અહીંયા તમને દેખાય એટલા માટે હું પેનનો ઉપયોગ કરી રહ્યો છું। કોઈ પણ માપ લઈ અને આપણે રેખા L કરીશું, આ રેખાને આપણે નામ આપી દઈએ L। હવે આ રેખા પર કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ P લઈએ, કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો છો, આ P બિંદુ લીધું આપણે। હવે આ P બિંદુથી પરિકરનો ઉપયોગ કરી અનુકૂળ ત્રિજ્યા લેવાની છે, અનુકૂળ માપની। હવે દાખલા તરીકે હું અહીંયાથી આ રીતની, જુઓ આ રીતે ત્રિજ્યા લઉં છું અને ચાપ લગાવીશ, એક આમ અને બીજી આ બાજુએ। આ રીતે આપણે ચાપ લગાવીશું। હવે આ બે બિંદુઓ જે છે જ્યાં આપણે ચાપ લગાડી છે, ત્યાં ફરીથી પરિકરથી એ બિંદુએથી થોડીક જે ત્રિજ્યા રાખી હતી એનાથી થોડુંક વધારે માપ લઈ અને આપણે ઉપરની બાજુએ ચાપ લગાવવાની છે આ રીતે। હવે પરિકર હલે નહીં તે રીતે આપણે બીજી જગ્યાએથી, બીજા પોઈન્ટેથી એને ચાપ લગાડવાની છે આ રીતે। 90ના માપના ખૂણાની આપણે રચના કરીએ છીએ મિત્રો, ખાસ સમજો શું કર્યું છે આપણે। તો પહેલાં અનુકૂળ માપની ત્રિજ્યા લઈ પી પરથી ચાપ લગાવી બંને બાજુએ, ત્યારબાદ તે જે ચાપ લગાવી હતી ત્યાંથી જે ત્રિજ્યા હતી એના કરતાં થોડી વધારે ત્રિજ્યા લઈ ઉપર અને બીજું કેન્દ્ર લઈને ત્યાંથી બીજી ચાપ લગાવી છે અને આ રીતે આપણને એક બિંદુ મળે છે। હવે આપણે માપપટ્ટીથી આ બિંદુને પી સાથે જોડી દઈએ, તો જુઓ આ રીતે તમે જોઈ શકો છો કે હું અહીંયા આ બિંદુ પીને અહીંયા આની સાથે જોડી દઈશ, તો આ જે આપણો ખૂણો બને છે તે કાટખૂણો બને છે। આ આ ખૂણો એ આપણો કાટખૂણો બને છે। હવે અહીંયા આપણને પ્રશ્નમાં કહ્યું છે એ પ્રમાણે પરિકર અને માપપટ્ટીના ઉપયોગ દ્વારા કાટખૂણો, તો કાટખૂણાની રચના થઈ ગઈ છે। હવે આ ખૂણાનો દ્વિભાજક રચી કોણ માપક દ્વારા ચકાસો। હવે ફરીથી આપણે આનો દ્વિભાજક રચવાનો છે, તો એના માટે આપણે ફરીથી પરિકર લઈશું અને પરિકર વડે અનુકૂળ માપની ત્રિજ્યા આપણે આ બંને રેખા પર જે કાટખૂણો બનાવ્યો છે તે રેખા પર આપણે લગાવીશું। તો જુઓ આ રીતે એક અહીંયા ચાપ લગાવીશું અને સેમ એટલું જ માપ રાખી અને આ રેખા L પર આપણે એક ચાપ લગાવીશું। જુઓ મિત્રો, આ હલી ના જાય તેનું આપણે ધ્યાન રાખીશું અહીંયા આ રીતે। હવે તમારે આ જે ચાપ લગાવી એ બિંદુઓને એટલી જ ત્રિજ્યાથી અહીંયા વચ્ચેની બાજુએ ચાપ લગાડવાની છે અને બીજું બિંદુ લઈ અને આપણે એ જ રીતે ફરીથી ચાપ લગાવીશું આ રીતે। આ ચાપ લગાવ્યા પછી આપણે માપપટ્ટીથી તેને જોડીશું આ રીતે, તો આ એ એનો ખૂણાનો દ્વિભાજક થાય છે। હવે આપણે જો કોણ માપક લઈ અને ચકાસીએ, આપણને ચકાસવાનું પણ કહ્યું છે કે ખૂણો 45નો થાય છે કે નહીં, તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે કરતા બરાબર એ ખૂણો 45નો થાય છે। તમને દેખાય છે કે આ જે આપણે દ્વિભાજક રચ્યો છે ખૂણાનું માપ એક્ઝેક્ટ 45° થાય છે। તો આપણે આ રીતે 90ના માપનો ખૂણો રચ્યો અને એના દ્વિભાજકની રચના કરી। હવે આગળ જોઈએ મિત્રો, હવે અહીંયા છે
कोण मापकना उपयोग द्वारा 140 अंशनो खूणो रचो, परिकर अने मापपट्टीनो उपयोग करी तेनो द्विभाजक रचो। फरीथी आपणे कोण मापकना उपयोगथी हवे 140 अंशनो खूणो रचवानो छे। तो जोईए मित्रों के अहींया पहेला आपणे मापपट्टीना उपयोगथी एक लाइन बनावीशुं। जुओ आ रीते आपणे लाइन बनावीशुं। अहींया थोड़ो जग्या राखी 140 अंशनो छे माटे आपणे आ रीते एक लाइन बनावी दईए। हवे आ रेखा पर आपणे आ रीते कोण मापकने गोठवीशुं अने ए बिंदु पर जोईशुं। आ लाइन बनावी छे आपणे आ रीते, एटले आ जीरो आपणे आ लईशुं અને ત્યાંથી 140 અંશ માપ, એટલે આ જીરોથી જોતા જોતા આપણે 140 અહીંયા આ જે 40નો કાપો છે ત્યાં આ જગ્યાએ આવે છે, તો આપણે ત્યાં ટપકું કરીશું આ રીતે અને હવે કોણ માપક લઈ લઈશું અને માપપટ્ટીથી એ બિંદુને આ રીતે જોડી દઈશું। આ આપણો 140 અંશનો ખૂણો બની ગયો મિત્રો। જુઓ આ રીતે, તો આ ખૂણાનું માપ, આ જે આપણે ખૂણો બનાવ્યો એનું માપ 140 અંશ થાય છે। આ રીતે આપણે બતાવીશું। હવે પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરી તેનો દ્વિભાજક રચો। પરિકરને માપપટ્ટીથી તેનો દ્વિભાજક રચવાનો છે। તો આપણે અગાઉ જોયું તે જ પ્રમાણે મિત્રો દ્વિભાજક રચવો ખૂબ જ સરળ છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। અનુકૂળ માપની ત્રિજ્યા લઈ આપણે અહીંયાથી એક ચાપ આ રીતે લગાવીશું। જુઓ આ રીતે એક ચાપ અને એ જ ત્રિજ્યા રાખી અને સામેની રેખા પર એક બીજી ચાપ લગાડીશું આ રીતે, બરાબર। જ્યારે પણ દ્વિભાજક દોરવો છે તમે આ જ રીતે કરશો। આ કર્યા પછી એ બંને ચાપના બિંદુથી આપણે વચ્ચે ચાપ લગાવવાની છે, એક આ રીતે અને અહીંયાથી આપણે કરીશું આ રીતે। જો ક્યારેક આવું થાય તો અહીંયા આપણે ફરીવાર લઈને એ ચાપને લંબાવીએ જેથી તે બરાબર થઈ જાય। જો આ રીતે હવે આપણે માપપટ્ટીના ઉપયોગથી બરાબર તેની વચ્ચેથી પસાર થાય તેવી લાઈન બનાવીશું આ રીતે। તમે જોઈ શકો છો આ રીતે રાખી અને આપણે વચ્ચે લાઈન બનાવી દઈએ, તો આ તેનો દ્વિભાજક આપણે રચ્યો છે। આ 140નો દ્વિભાજક રચ્યો છે। કેટલું માપ થશે આ દ્વિભાજકનું? 70। એટલે આપણે જુઓ કોણ માપકથી માપી જોઈએ કે આપણો દ્વિભાજક બરાબર છે કે નહીં। તો જુઓ તમે જોઈ શકો છો મિત્રો એક્ઝેક્ટ એકદમ 70ના માપનો આ દ્વિભાજક થયો છે, તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં। તો આ રીતે આપણે ખૂબ જ સરળ રીતે 140 અંશનો ખૂણો કોણમાપકથી બનાવ્યો અને ત્યારબાદ પરિકર અને માપપટ્ટીનો ઉપયોગ કરીને તેનો દ્વિભાજક રચ્યો છે। હવે 19મો પ્રશ્ન જોઈએ, તો રેખા L પર કોઈ બિંદુ P લો, બિંદુ P માંથી પસાર થાય તેવી લંબ રેખા L પર રચો। હવે રેખા L પર આપણે બિંદુ P લેવાનું છે, તો જોઈએ આપણે રેખા L દોરવાની છે। તો સૌપ્રથમ માપપટ્ટીના ઉપયોગથી આપણે રેખા L બનાવી દઈએ, જોઈએ આ રીતે કોઈ પણ માપની રેખા L આપણે બનાવવાની છે, આ નામ આપી દઈશું L। ત્યારબાદ તેના પર બિંદુ P લો, તો આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ બિંદુ P લઈએ છે અને તેમાંથી પસાર થાય તેવી લંબ રેખા L પર રચવાની છે। હવે આ બિંદુ P માંથી પસાર થતી લંબ રેખા, હવે એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું। તો તમે જુઓ કે અહીંયા પરિકરથી આપણે અનુકૂળ ત્રિજ્યા લઈશું, P પર અણી મૂકી અને અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ લગાવીશું આ રેખા L પર। તો જુઓ આ રીતે આપણે અહીંયા અને એટલા જ માપથી બીજી બાજુ આપણે ચાપ લગાવી દઈએ। આ ચાપ લગાવ્યા પછી આપણે આ બિંદુથી
ઉપર અને નીચેની જગ્યાએ ચાપ લગાવવાની છે, પણ ત્યાં આપણે જે માપ રાખ્યું હતું એનાથી થોડુંક વધારે માપ લઈ અને ઉપરની બાજુએ અને એ જ રીતે નીચેની બાજુએ આમ ચાપ લગાવીશું। હવે બિંદુ બીજી ચાપ પર આ પરિકરને ગોઠવી અને ચાપને આ રીતે દોરીશું અને નીચેની બાજુએ પણ આપણે દોરીશું આ રીતે। હવે આ જે છે તે બિંદુઓને આપણે જોડી દઈએ, તો માપપટ્ટીથી આપણે પીમાંથી પસાર થતી હોય તે રીતે આ બંને બિંદુઓને જોડી દઈએ, તો આ એ રેખા L પર બિંદુ પીમાંથી પસાર થતી લંબ રેખા છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ, તો 20મો પ્રશ્ન છે કે રેખા Lની બહારના ભાગમાં કોઈ બિંદુ P લો, પીમાંથી પસાર થતી અને Lને લંબ હોય તેવી રેખા M રચો। હવે મિત્રો અહીંયા છે Lની બહારના ભાગમાં બિંદુ P લેવાનું છે, તો આપણે એના માટે સૌપ્રથમ પહેલાં રેખા L દોરીશું। જુઓ આ રીતે માપપટ્ટીથી આપણે રેખા L દોરીએ। અહીંયા મિત્રો વારાફરતી હું તમને કહું છું કે આ માત્ર તમને દેખાય એટલા માટે મેં પેનનો ઉપયોગ કર્યો છે, તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવો। આ રેખા L છે, હવે એની બહારના ભાગમાં કોઈ પણ બિંદુ P, તો આપણે આ જગ્યાએ બિંદુ P લઈ લઈએ આ રીતે। હવે આપણે પીમાંથી પસાર થતી અને Lને લંબ હોય તેવી રેખા M રચવાની છે। પીમાંથી એ પસાર થતી હોય અને Lને લંબ પણ હોય, તો એના માટે આપણે પરિકરથી એની રચના કરીશું। જુઓ કઈ રીતે થાય છે તે। હવે આપણે Pને કેન્દ્ર લઈ, આ બધા તમારી રચનાના મુદ્દા થાય છે તો ખાસ ધ્યાન આપજો મિત્રો। Pને કેન્દ્ર લઈ અને આપણે અહીંયા રેખા L પર એ રીતે ચાપ બે જગ્યાએ જે એને છેદે તે રીતે આપણે ચાપ લગાડવાની છે, તો એના માટે આપણે અહીંયા થોડી ત્રિજ્યા મોટી રાખી અને આ રીતે અહીંયા એક આ રીતે, અને તમે ઈચ્છો તો આખું વર્તુળ પણ બનાવી શકો છો, પણ હું અહીંયા આ રીતે બે જગ્યાએ ચાપ લગાવું છું। પરિકર હલી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું મિત્રો। આ બે જગ્યાએ આપણે ચાપ લગાવી। હવે આપણે શું કરીશું, સેમ એટલું જ માપ રાખી અને જે ચાપ લગાવી છે એ બિંદુએથી અહીંયા આ બિંદુએથી નીચેની બાજુએ બીજી ચાપ લગાવીશું અને બીજી જગ્યાએ જે ચાપ છે ત્યાંથી પણ આપણે નીચેની બાજુએ એક ચાપ લગાવીશું। જો આ રીતે થાય તો ચિંતા નહીં કરવાની, આપણે ફરીવાર એ ચાપને થોડીક લંબાવી દેવી જેથી તે બરાબર દેખાય આ રીતે। હવે આપણે જે જોઈએ છે તે આપણી પાસે દોરાઈ ગયું છે। પીમાંથી પસાર થતી હોય ને Lને લંબ હોય, તો આપણે અહીંયા માપપટ્ટીથી પીમાંથી પસાર થતી અને આ રીતે અહીંયા જે આપણે ચાપ લગાવી હતી તે બિંદુમાંથી પણ પસાર થાય તે રીતે આને લંબ રેખા આપણે અહીંયા આ રીતે બનાવી દઈશું। તો આ આપણી રેખા M રચાઈ ગઈ છે મિત્રો, આને આપણે નામ આપી દઈએ રેખા M। તો આ આપણી રચના થઈ ગઈ। હવે આગળનો પ્રશ્ન જોઈએ। હવે અહીંયા 21મો પ્રશ્ન છે, 3.1 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી, તેમાં બિંદુ A B C દર્શાવો કે જેમાં પહેલું એ વર્તુળની ઉપર હોય, બીજું બી વર્તુળની અંદરના ભાગમાં હોય અને ત્રીજું સી એ વર્તુળની બહારના ભાગમાં હોય। હવે આપણે 3.1 સેમી ત્રિજ્યાનું વર્તુળ રચવાનું છે, તો એના માટે મિત્રો તમે સામાન્ય રીતે આ રીતે માપપટ્ટી રાખી અને પરિકર વડે આ માપ લેતા હશો આ રીતે, પણ આમાં ભૂલ થવાની શક્યતા રહે છે, માટે આપણે આજે એક નવી રીત શીખીએ જેથી તમારે ભૂલ પડે જ નહીં। તો આપણે સૌપ્રથમ શું કરીશું, તો આ રીતે માપપટ્ટી પર 3.1ના માપની એક રેખાખંડ રચી દઈએ, માપપટ્ટી લઈને અહીંયાથી 3.1 આ રીતે આ રેખાખંડ રચ્યા બાદ હવે આપણે માપપટ્ટી મૂકી દઈ અને પરિકરથી આ રેખાખંડ
ना एक छेड़ा पर अणी राखी अने बीजा छेड़ा पर पेन्सिल नी अणी रहे ते रीते आपणे माप लई अने वर्तुळनी रचना करीशुं। आ रीते आपणे एक्झेक्ट माप लई शकीए छीए। अने हवे एक केन्द्र पहेला बनावी दईए जेथी करी परिकर हली जाए तो आपणने ख्याल रहे। तो आ केन्द्र बनावी दीधुं आपणे। हवे एना पर परिकर गोठवी आ रीते अने वर्तुळनी रचना करीशुं आ रीते। बराबर जुओ खूब ज सारी रीते आपणे वर्तुळनी रचना करी दीधी। अहीं बीजी एक वात न भूलाय के आपणे अहीं त्रिज्यानुं माप दर्शावी दईशुं। तो एना माटे त्रिज्या दोरी अने त्रिज्यानुं माप दर्शावी दईए जेथी तमे जोई शको छो 3.1 ना ज मापनी आ त्रिज्या छे। आ रीते त्रिज्या दोरी अने आपणे लखीशुं अहीं 3.1 सेमी आम। अने હવે દર્શાવવાનો વારો છે કે પહેલું એ વર્તુળની ઉપર હોય તો અહીંયા વર્તુળ પર જ્યાં આ જે બિંદુઓ દ્વારા વર્તુળ બન્યું છે તેના પર ગમે ત્યાં તમે એ બિંદુ દર્શાવી શકો છો। કોઈ પણ જગ્યાએ મેં અહીંયા દર્શાવ્યું, તમે કોઈ પણ જગ્યાએ અહીંયા પણ દર્શાવી શકો છો, વર્તુળ પર હોવું જોઈએ। બીજી વાત છે બી વર્તુળની અંદરના ભાગમાં હોય, આ વર્તુળ છે એની અંદરનો ભાગ એટલે આ ભાગ કહેવાય, તેમાં કોઈ પણ જગ્યાએ તમે બી બિંદુ દર્શાવી શકો છો। અને સી એ વર્તુળની બહારના ભાગમાં હોય, આ બધો જ ભાગ એ વર્તુળની બહારનો ભાગ છે, તો એમાં ગમે ત્યાં આપણે સી દર્શાવી શકીએ છીએ, આ રીતે બિંદુ સી। તો આપણી માગેલી આકૃતિ અહીંયા તૈયાર છે। તો મિત્રો આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાય પોથીના તમામે તમામ દાખલા ખૂબ જ સારી રીતે સમજીને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે। હું આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે। જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, આપણા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ખૂબ ખૂબ આભાર મિત્રો।